નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે એક સોનેરી નિયમ વિશે વાત કરીશું અને જે તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો આજની વાત કરીએ તો ભાગ દોડ ભરી આપણી લાઈફ થઈ ગઈ છે મિત્રો આપણી લાઈફ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે અને આપણી પાસે બધું જ છે મિત્રો પણ આપણું સ્વાસ્થ્ય આપણી તંદુરસ્તી એટલી બધી સારી છે ખરી કે જેટલી આપણી હોવી જોઈએ મિત્રો વાત કરીએ તો ડાયાબિટીસથી લઈને મોટાપા જેવા લાઇફ રોગોએ આપણને ઘેરી લીધા છે આપણને ચારે બાજુથી ઘેરી લીધા છે મિત્રો મારા ઉપર તમે વિશ્વાસ રાખો કે આજે હું તમને એક નિયમ એક સિદ્ધાંત બતાવવા જઈ રહ્યો છું તેને જો તમે તમારી લાઈફમાં તમારી જિંદગીમાં જો તમે એને અપનાવી લેશો તો હું વિશ્વાસ સાથે કહી શકું છું કે નેવું ટકા રોગો નેવું ટકા રોગો બીમારીઓ તમારાથી ઘણી બધી દૂર જતી રહેશે અને તમે ખૂબ જ હેલ્ધી ફિટ મજબૂત અને ખૂબ જ ખુશી જીવી શકશો તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ એક સિદ્ધાંત આ એક નિયમ કયો છે એની પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે અને આપણા જીવનમાં કેવી રીતે એનો અમલ કરવો જોઈએ તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું મિત્રો આજના વિડીયોમાં હું તમને જે સિદ્ધાંત વિશે વાત કરવા જઈ રહ્યો છું એ છે આપણે આપણી ભૂખ કરતા ઓછું ખાવું જોઈએ અને સૂરજ આથમી ગયા પછી એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછી બિલકુલ ન ખાવું જોઈએ મિત્રો તમને આ નિયમ સાંભળવામાં જેટલો સહેલો લાગે છે એટલો જ એ નિયમ તમારી તંદુરસ્તીને ખૂબ જ મજબૂત બનાવશે અને ખૂબ જ ફિટ બનાવશે મિત્રો આપણું પાચનતંત્ર વિશે આપણે વાત કરીએ તો આપણું જે પાચન તંત્ર છે ને એને આપણે ફેક્ટરી જેવું આપણે માની લઈએ કારણ કે આપણે કોઈ પણ ફેક્ટરી હોય એની અંદર જયારે કાચો માલ આવે છે એટલે કે રો મટીરિયલ આવે છે અને પછી તેની પ્રોડક્ટ થઈને એ બહાર નીકળે છે મિત્રો એવી જ રીતે આપણા તંત્રમાં જ્યારે ખાવાનું જાય છે અને એનું શક્તિમાં એટલે કે એનર્જીમાં એનું રૂપાંતરણ થાય છે આપણી આ ફેક્ટરીનું મહત્વપૂર્ણ વસ્તુ જે કોઈ હોય તો એ છે મિત્રો અગ્નિ મિત્રો આયુર્વેદમાં તો અગ્નિનું ખૂબ જ મહત્વ આપવામાં આવેલ છે જે આપણા અન્નને આપણા જે ખોરાક છે એને પચાવવાનું કામ કરે છે અને આપણને શક્તિ આપે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે મિત્રો તમે વિચારો કે આ અગ્નિ જો બરાબર કામ ન કરે તો એનાથી શું થશે મિત્રો આપણી પાચન તંત્રની કાર્યક્ષમતા એકદમ ઘટી જાય છે મિત્રો જ્યારે આપણે વધારે ખાઈએ છીએ ત્યારે આપણા જઠરમાં જે પેદા થતી અગ્નિ ઉપર કામનું ભારણ વધી જાય છે તેના ઉપર એકદમ લોડ વધી જાય છે અને આપણું ખાવાનું બરાબર પાચન થતું નથી એટલે કે આપણે જે ખોરાક ખાધો તેનું પાચન બરાબર થતું નથી અને એના લીધે ઘણી બધી બીમારીઓ પેદા થાય છે અને એ જ બીમારીઓ પેદા થવાનું કારણ બની જાય છે મિત્રો તમે વિશ્વાસ નહીં કરો કે મેં મારા ભત્રીજાને આ નિયમ વિશે વાત કરી હતી અને એને આ નિયમ ફોલો કરવાનું ચાલુ કર્યું અને થોડાક જ મહિનામાં એને ખૂબ જ સારું પરિણામ મળ્યું હતું મિત્રો એને પહેલાં એસિડિટીની ખૂબ જ તકલીફ હતી અને વારંવાર બીમાર પડી જતો હતો પણ આ નિયમ તેણે ફોલો કર્યો પછી તે એકદમ ફિટ થઈ ગયો છે મિત્રો આ નિયમ એવો છે કે જ્યારે તમે જમવા બેસો ત્યારે તમારે પંચોતેર ટકા તમારા પેટને ભરવાનું છે અને પૂરેપૂરું એને ભરવાનું નથી મિત્રો આને આયુર્વેદમાં ઓછું ખાવા વાળું ડાઈટ પણ કહેવામાં આવે છે મિત્રો તંદુરસ્ત રહેવા માટે એવું જરૂરી નથી કે આપણે ખૂબ જ ખાવું જોઈએ પણ જરૂરી એ છે કે આપણે યોગ્ય માત્રામાં ખાવું જોઈએ અને યોગ્ય સમય અને યોગ્ય વસ્તુને ખાવું જોઈએ મિત્રો વાત કરું તો વિજ્ઞાન પણ એ કહે છે કે તમે જ્યારે ઓછું ખાઓ છો ત્યારે તમારું મેટાબોલિઝમ ખૂબ જ સારું રહે છે અને એનાથી લોંગ ટર્મ તમે હેલ્થ બેનિફિટ લઈ શકો છો મિત્રો હંમેશા હેલ્ધી રહેવા માટે જે નિયમ શીખી રહ્યા છીએ એનો જ ભાગ છે કે સૂરજ આથમી ગયા પછી કશું જ ખાવું ન જોઈએ મિત્રો આપણે પહેલી વાત એ કહી કે આપણે ભૂખ કરતા ઓછું ખાવું જોઈએ અને એનો જ આ બીજો ભાગ છે કે સૂરજ આથમી ગયા પછી એટલે કે સૂર્યાસ્ત પછી આપણે બિલકુલ ખાવાનું નથી મિત્રો વાત કરું તો તમે જાણતા હશો કે આપણા વડીલો સૂરજ આથમે એ પહેલાં જ ખાઈ લેતા હતા અને એના લીધે જ આપણા વડીલો બહુ જ ઓછા બીમાર પડતા હતા મિત્રો આયુર્વેદ કહે છે કે આપણે પ્રકૃતિની સાથે ચાલવું જોઈએ મતલબ એ છે કે સૂર્યાસ્ત પછી આપણું શરીર એકદમ રિલેક્સ થઈ જાય છે અને આપણી પાચન કરવાની ક્ષમતા પણ ઓછી થવા લાગે છે તેથી મિત્રો સૂર્યાસ્ત પછી બિલકુલ ન ખાવું જોઈએ મિત્રો જો તમે રાત્રે મોડા ખાઓ છો તો તમે તમારા શરીરને ડિસ્ટર્બ કરી નાખો છો અને એ પ્રકૃતિની વિરુદ્ધ મિત્રો કહેવાય છે અને જો તમે કુદરત એટલે કે પ્રકૃતિની વિરુદ્ધ કામ કરો છો તો તેનું પરિણામ શું આવશે એ મારે જણાવવાની જરૂર નથી કારણ કે તમે એ ખુદ જાણો જ છો મિત્રો આયુર્વેદ જ નહીં પરંતુ મોડર્ન સાયન્સ પણ એને મોડન સાયન્સે પણ મિત્રો એ સ્વીકારી લીધું છે કે લેટ નાઇટ એટલે કે જો મોડી રાત્રે જમવાથી આપણી સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થાય છે એના લીધે ઓબેસીટીનું રિસ્ક વધી જાય છે એટલે કે મોટા જોખમ વધી જાય છે મિત્રો તમે સૂર્યાસ્ત પછી ખાવાનું બંધ કરશો તો તમને એકદમ સારી ઊંઘ આવશે અને તમારા શરીરમાં એનર્જી લેવલ પણ મિત્રો વધી જશે અને તમારું વેઇટ પણ મિત્રો કંટ્રોલમાં રહેશે મિત્રો તમારે જે તમે જે ખાઓ છો એ એકદમ ચાવી ચાવીને ખાવાનું છે એટલે કે તમારે એક કોળિયો જે તમે ખાઓ છો એને બત્રીસ વખત તમારે ચાવી ચાવીને ખાવાનું છે અને મિત્રો ખાસ એક વસ્તુ તમને કહીશ કે જમતી વખતે મિત્રો મોબાઈલનો ઉપયોગ કરવાનું બંધ કરો ટીવી જોતા જોતા પણ મિત્રો જમવું જોઈએ નહીં એનાથી શું થશે કે તમે કેટલું ખાધું એ તમને એની ખબર રહેતી નથી અને એનાથી તમે ભૂખ કરતા વધારે ખાઈ લો છો એટલો એટલે કે મિત્રો આપણે જમતી વખતે મોબાઈલ અથવા ટીવી જોવાનું મિત્રો આપણે ટાળવું જોઈએ અને એકદમ ધીમે ધીમે રિલેક્સ થઈને અને આપણે નીચે બેસીને આરામથી મિત્રો આપણે જમવાની ટેવ પાડવી પડશે મિત્રો તમે આટલું કરશો તો ચોક્કસ મને વિશ્વાસ છે કે તમારા શરીરથી જે બીમારીઓ છે રોગો છે ઘણી બધી દૂર રહેશે તમારા શરીરને અડી પણ નહીં શકે મિત્રો તમે મારો વિડીયો શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય 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 બાય